પોઝિટિવ, કેમ વારે વારે નેગેટિવ વિચાર આવે છે? તમારા નેગેટિવ માઇન્ડ તમને એક દિવસ સુસાઇડ સુધી લઈ જશે. તમને ખુદને ખબર નહીં હોય મારા જીવનમાં આપઘાતના વિચાર કેવી રીતે આવી ગયા, આવી શકે છે. અને એની પાછળ બીજું કોઈ કારણ નથી, તમારું નેગેટિવ માઇન્ડ કારણ છે. નેગેટિવ માઇન્ડને પોઝિટિવ બનાવવાનું છે. નો 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 નહીં, યસ યસ, આવવા દો આવવા દો ઓર આવવા. મારા સાથે બહુ તકલીફ આવે ત્યારે આપણે બેર નથી કરી શકતા, એટલે માઇન્ડ નેગેટિવ થઈ જાય. શું તકલીફો છે તમને? એ તો કયો, હું તમારી સામે એવી એવી વ્યક્તિઓ લાવીને મૂકી દઉં કે જેણે જીવનમાં કેવી કેવી તકલીફો સંઘર્ષો સહન કરીને પોતાના જીવનમાં ઉપર આવ્યા છે. નેલ્સન મંડેલાનું નામ સાંભળીશ? કોણ હતા? આફ્રિકાનો ગાંધી. કેટલા વર્ષ જેલમાં રહ્યો? કોઈની બિબ્લોગ્રાફી બાયોગ્રાફી વાંચવી હોય તો આ બધાની વાંચો. 27 યર્સ, 27 વર્ષ સુધી જે માણસ જેલમાં રહ્યો હોય બહાર આવે ત્યારે તૂટી ગયો હોય કે ના તૂટી ગયો? એ તૂટ્યો નહીં. એણે પોતાના આફ્રિકન લોકોને બહાર લાવવા માટે ભરચક પ્રયત્ન કર્યા. કઈ ઉંમર? 60-70ની આસપાસ તો એ બહાર આવ્યો છે. અને એ પછી એવા પ્રયત્ન કર્યા જેના કારણે એ આફ્રિકાનો ગાંધી કહેવાયો, જે આફ્રિકામાંથી મોહનદાસ કરમચંદ ગાંધીને એક દિવસ રેલવે પરથી ધક્કો મારીને પાડી નાખવામાં આવ્યા હતા. એ જ દેશના નેલ્સન મંડેલાને દુનિયાએ આફ્રિકાના ગાંધી તરીકે બિરુદ આપ્યું. સાવરકરનું નામ સાંભળીશ? વીર સાવરકર. ક્યાંના હતા? એમપી, યુપી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હા, મહારાષ્ટ્ર. વેરી ગુડ. મહારાષ્ટ્રના વીર સાવરકર ઉપર એક પુસ્તક લખાયું છે ડોક્ટર શરદ ઠાકરનું. શું નામ છે? તમે 600 જણા બેઠા છો, તમને ગુજરાત નહીં અમદાવાદના રાઇટરે એક પુસ્તક લખ્યું છે આખું વીર સાવરકર ઉપર. એનું નામ નો ઇન્ટરેસ્ટ. તમે અમને લતા મંગેશકરની સ્ટોરી વાંચવાની કયો? તમે આલિયા ભટ્ટની સ્ટોરી કયો? કરીના કપૂરની કયો? તો અમે વાંચીને આપી દઈએ. પોઝિટિવ મેન બનવું છે ને. વીર સાવરકરની સ્ટોરી છે, ગુજરાતીમાં લખાઈ છે. ડોક્ટર શરદ ઠાકરનું તો નામ સાંભળ્યું છે ને, અમદાવાદના છે, મણિનગરમાં રહે. એમણે એક લખ્યું છે જેનું નામ સિંહ પુરુષ. મેં જે આયર્નમેન કીધું ને, સિંહ પુરુષ. આ માણસને 50 વર્ષની આંદામાનની જેલ થઈ હતી. 50 યર્સ કાલા પાણી. અને એ માણસ 14 વર્ષમાં ત્યાંથી બહાર આવી ગયો. 14 વર્ષ સુધી એણે જે કાલા પાણીની સજા ભોગવી છે ને, ત્યાં જે સહન કર્યું છે પાર વિનાની વેદના. પણ એ માણસ નેગેટિવ માઇન્ડ ન થયો, પોઝિટિવ રહ્યો. એમાં લખાયું છે કે કેટલાય માણસો ત્યાં કાલા પાણીની સજા ભોગવતા ને ગાંડા થઈ જતા હતા, સુસાઇડ કરી નાખતા હતા, જાતે જ બ્લડ ધોરી નસ પર લગાવીને ખતમ થઈ જતા હતા. આ નેગેટિવ. આ પોઝિટિવ. એને ક્યાં ખબર હતી હું 14 વર્ષમાં બહાર આવીશ? એ તો 50 વર્ષ સમજીને જ રહ્યો હતો ને. પણ 50 વર્ષની સમજીને રહેવા છતાં પણ મસ્તીથી રહ્યો હતો. એને એની જેલની નાની કોટડી હતી એમાં પેન્સિલ પણ ના આપે, કાગળ પણ ના આપે. ત્યારે આ માણસે શું કર્યું? કવિ હતો. એ દિવાલ, ચૂનાની દિવાલ હોય ને, દિવાલ ઉપર કવિતા બનાવે. આખી દિવાલ ભરાઈ જાય, નખથી નખથી લખે, નખથી નખથી દિવાલ ઉપર કવિતા લખે. પછી 2-4 વખત એને વાંચે અને પછી એને બાયહાર્ટ કરી લે અને પછી પાછી એને ભૂસી નાખવાની. પછી બીજા દિવસે બીજી લખવાની. આવી રીતના એણે 1400 લાઇનની કવિતા આ જેલની અંદર રચી. અને જેલમાંથી બહાર આવ્યા પછી એને ફરીથી લખી, એને પ્રિન્ટ કરી, છાપીને મૂકી દીધી.
તમને તમારું હોમવર્ક કરવાનો ટાઈમ મળે છે?